બોટાદના ઢસા નજીક આવેલ પીપરડી ગામે વરસાદ થયો. વરસાદના પગલે સીતાપરી નદી બે કાંઠે વહેતી થઈ. સીતાપરી નદી પર આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો છે. ચેકડેમ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. તો બોટાદમાં જે રીતે ચેકડેમ પણ છલકાઈ ગયા છે અને વરસાદની હજુ સિઝન છે તે હજુ બાકી છે, પણ આ જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદમાં જે ચેકડેમ છે નદી નાળા છલકાઈ ગયા છે. સીતાપરી નદીમાં નવા નીર આવ્યા છે. એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ વીટીવી પર જોવા મળી રહ્યા છે. અને મહત્વની વાત છે કે જે ખેડૂતોએ વહેલી વાવણી કરી હતી તેમના માટે આ જે વરસાદ છે, આગોતરો વરસાદ, તે ઘણો જ કાચા સોના સમાન છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજુ બારૈયા પાસેથી. રાજુ, જે રીતે હાલમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદી માહોલમાં ખેડૂતો ઘણા ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જેમણે વાવણી વહેલી કરી હતી તેમના માટે આ આશીર્વાદરૂપ છે. ચોક્કસથી મિતુલ, વાત કરીએ તો બોટાદ જિલ્લાની ઉપર મેઘરાજા મહેરબાનો હોય તેવું લાગી રહ્યું છે. અને સતત છેલ્લા 5 દિવસથી બોટાદના વિવિધ તાલુકા, ગઢડા, બરવાળા, રાણપુર સહિતના તાલુકાની અંદર છેલ્લા 5 દિવસના વરસાદ પડી રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડાની અંદર પણ છેલ્લા 5 દિવસના વરસાદ પડ્યો છે. ત્યારે ગઢડા તાલુકાના જે પીપળી ગામે સીતાપરી નદી આવી છે તેની અંદર પણ ઘોડાપુર આવ્યું છે. અને આમ એકંદરે જોવા જઈએ તો આ વખતે વહેલો વરસાદ થવાના કારણે ખેડૂતોમાં પણ એક આનંદ જોવા મળી રહ્યો છે. જી, આભાર રાજુ માહિતી આપવા બદલ. સીતાપરી નદીમાં નવા નીર આવ્યા. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી પર આપ જોઈ રહ્યા છો.